આનંદરામા બપ્પાના પીર મહેમૂદ શાહ બુખારીના દરબારમાં મેદની નીકળી હતી. અમદાવાદ જિલ્લાના ધાંધુકા તાલુકાના ભડિયાદ ગામે પીર મહેમૂદ શાહ બુખારીની વર્ષો જૂની દરગાહ આવેલી છે. આ દરગાહમાં હિન્દુ મુસ્લિમના એકતાનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં દર વર્ષે રજબ ચાંદ 9 અને 10 ચાંદ ઉર્ષ મુબારક મનાવવામાં આવે છે. ત્યાં હિન્દુ મુસ્લિમ દરેક લોકો દર્શન માટે દૂર દૂરથી આવે છે, તેમજ દરેક ગામમાંથી લોકો અહીં પગપાળા આવે છે. ત્યારે મોરબી, હળવદની, મેદની, ધાંગધ્રા આવીને રાત્રિ રોકાણ કરી સવારે જ્યારે ધાંગધ્રા તાલુકામાંથી પણ લોકો પગપાળા નીકળી ધાંગધ્રાના સીતા દરવાજાથી મેદની પ્રસ્થાન કરી શક્તિચોક થઈને આગળ જવા રવાના થઈ હતી, તેમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાંગધ્રાથી મેદની નીકળીને સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, ધંધુકા થઈને 3 દિવસની પગપાળા પૂર્ણ કરીને ભડિયાદ ગામે પહોંચશે. ત્યારે આ મેદનીમાં અંદાજિત મોરબીમાંથી 60 જેટલા લોકો, હળવદમાંથી 400 જેટલા લોકો અને ધાંગધ્રામાંથી હજારોની સંખ્યામાં પીર મહેમૂદ શાહ બુખારીના દરબારમાં પગપાળા મોટી જનમેદની નીકળી હતી. ત્યારે ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે આવેલી પાંચ પીરની દરગાહે મોરબી, હળવદ, ધાંગધ્રાના તમામ પગપાળા જતા લોકો માટે બપોરે ભોજનની વ્યવસ્થા રાજસીતાપુરના કરવામાં આવી હતી. ત્યારે આ મેદનીને ઠેર ઠેર જગ્યાએ ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. સુરેન્દ્રનગરના રોડ તરફ અનેક જગ્યાએ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં અનેક કમિટીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, શરબત, ભજીયા, તરબૂચ વગેરે ચીજવસ્તુઓનો કેમ્પનું આયોજન કરાયું હતું. આ સમગ્ર આયોજનમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. મુબારક પસંદની આ મોરબીથી પગપાળા અમે નીકળી મોરબીથી હળવદ મુકામે, હળવદથી મેદની અને જોઈન્ટથી, હળવદથી મેદની જોઈન્ટ થઈને મોરબી હળવદથી અમે ધાંગધ્રા જઈએ, ધાંગધ્રાથી સુરનગર, લીંબડી, ધંધુકાથી ભડિયાદ જઈએ. 7 દિવસે અમે ભડિયાદે પહોંચી. શાહરૂખ સિપાઈ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા.